કે જે ભગવાનને ગાળ આપી શકે એ તમારા પરિવારના માતા બહેનોનું શું કરશે એ તમે વિચારો। નરેન્દ્ર ભાઈ જેટલું કામ કર્યું છે એટલું કામ કરવાની આ લોકોની તાકાત નથી, પણ પોતાની તાકાત શામાં લગાડે, બા ને ગાળો આપતા લગાડે। આજે સમાજની વચ્ચે મારે તો લાંબુ ભાષણ નથી આપવું, હું તો ઘરની છું, પણ મારે આજે પૂછવું છે। હું જે ગુજરાત ઉપર ગૌરવ કરું છું, આ ગુજરાતમાં ઘણી બધી ચૂંટણીઓ થઈ, ઘણા બધા લોકો આવ્યા અને ચૂંટણી પછી જતા રહ્યા, પણ આજ સુધી કોઈ માને ગાળો નથી આપી। એટલે માત્ર આ એક સીડ અને એક યાત્રાનો પ્રશ્ન નથી, મારે ગામે ગામ જઈને ગુજરાતમાં એક જ પ્રશ્ન કરવું છે કે જે ભગવાનને ગાળ આપી શકે એ તમારા પરિવારના માતા બહેનોનું શું કરશે એ તમે વિચારો। 100 વર્ષની બેન છે, માંડ ચાલે છે, દીકરો ઘરે આવે તો જમાડે છે, અને દીકરાના જન્મ દિવસે એને આશીર્વાદ આપે। એમનો દીકરો દિલ્હી રહે છે, દેશની સેવા કરે છે, વર્ષોથી ઘર છોડી દીધું તું, માંડ માંડ જોયે તો ક્યાં જોયે, ટીવી ઉપર જાય તો ક્યાં જાય, મંદિરમાં, અને ચૂંટણી જયારે આવે તો વોટ આપવા જાય પોતાનો। પ્રદીપભાઈ અને અમે બધા સાક્ષી છીએ, વર્ષો થઈ ગયા નરેન્દ્રભાઈ ને ગુજરાતમાં, આજ સુધી બાએ રાજકારણમાં પગ મૂક્યું નથી। જે બેન રાજકારણમાં નથી, જે માત્ર પોતાનું ધર્મ નિભાવે છે, વડીલ છે એમને ગાળો આપે છે, પ્રદીપા હું તો સ્તબ્ધ હતી કે બા સાથે આટલો વ્યવહાર કર્યા પછી આવા બધા લોકોની સભામાં એક પણ ગુજરાતી જાય છે કેમ? કારણ કે આ પક્ષનો મુદ્દો નથી, જાતિનો મુદ્દો નથી, ધર્મનો મુદ્દો નથી, ગુજરાત અને ગુજરાતીઓ મર્યાદા વિહીન રાજકારણ સ્વીકાર કરનારા નથી। આ સંદેશ આવી પાર્ટીને જવું જોઈએ, અને આ માણસની રીત જ એવી છે, આવો ગાળો આપો અને જતા રહો। કાલે હતો ના હું નવો ઇન્જોન વાપરો એવું કઈ બોલ્યો છું, પોતાની ગાડી બંધ છે ઇન્જિન ની વાત કરે છે, અને એની ગાડી હાલે છે હું કામ દારૂ થી। આપણે સસમ્માન બહેનો ભાઈઓની વચ્ચે બેઠા છીએ, આજે બોલવા ઈચ્છું છું। આવડા મોટા ધતીઓ કરે છે ગુજરાતમાં, પૈસા આવે છે ક્યાંથી? દારૂ થી, અને એની રમત રમી દિલ્હીમાં। અમે બહેનો માટે મંદિરો બાંધીએ, બહેનો માટે મંડપ બાંધીએ, દીકરીઓ માટે સ્કૂલ બાંધીને આપીએ,
એ લોકો દારૂના ઠેકા આપે છે બહેનોને, ખબર છે? જેટલા પરિવારના લોકો બેઠા છે, આજે આપને પૂછવા ઈચ્છું છું, આવું ચાલે આપણે ત્યાં? આપણે દીકરીઓને શિક્ષણની વાત કરીએ, દીકરાઓને કેવી રીતે ભણાવવું એની ચિંતા કરીએ, આ લોકોએ પોતાની સરકારમાં દિલ્હીમાં શું કર્યું કે અમે ટ્રેનિંગ આપીશું કે દારૂ કેવી રીતે પીવી,